नमस्ते विद्यार्थी मित्रों, विद्यादेश विद्यासंकुल द्वारा लाइव रेकॉर्डिंग में हूँ आप सबनो स्वागत करूँ छू। आज आप धोरण 9 नो प्रथम लेक्चर समर्चनम एटले के प्रार्थना माटे आपणे सौ एकठा थया छीए। जीवन में प्रार्थनानो खूब महत्व छे। आप सौने खबर छे के प्रार्थना छे ई आत्मानो खोराक छे, एटला माटे प्रार्थना छे ई जीवन में खूब जरूरी है। जेम शरीर माटे खोराकनी जरूरियात होय छे, एवी रीते प्रार्थना छे ए पण आत्मानो खोराक छे। आत्मा पुलकित त्यारे थाय छे ज्यारे आपणे प्रार्थनाथी ईश्वरने याद करीए छीए। तो आ पाठनी अंदर, आ काव्यनी अंदर आपणे प्रार्थना विशे वात करवानी छे। आपणे त्यां वेदोनी अंदर चार वेद छे, जेम के ऋग्वेद, यजुर्वेद, अथर्ववेद अने सामवेद। जेनी अंदर ऋग्वेद छे एनी अंदर मानव जीवन ने उत्कृष्ट बनावा माटेनी वात करवामां आवी छे, ज्यारे यजुर्वेदनी अंदर यज्ञ कार्य करवा माटेनी वात करवामां आवेली छे, ज्यारे सामवेद संगीतनो वेद छे अने अथर्ववेद छे એ આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ માટે ઉપયોગી થાય છે। વેદમાં એક સ્તુતિઓ છે અને શ્રુતિઓ પણ છે। શ્રુતિ એટલે વેદ મંત્રો અને સ્તુતિ એટલે જે પુરાણોની અંદર જુદા જુદા દેવી દેવતાઓની પ્રાર્થનાઓ કરવામાં આવેલી છે એને સ્તુતિ કહેવામાં આવે છે। જીવનની અંદર જેમ પ્રાર્થનાનું મહત્વ છે એવી રીતે વેદની અંદર સ્તુતિઓનું અને શ્રુતિઓનું મહત્વ છે। આપણે ત્યાં ફિલોસોફીની અંદર, તત્વજ્ઞાનની અંદર આ ગ્રંથોનું ખૂબ જ મહત્વ છે અને એટલા માટે આપણે ત્યાં પૂજન, અર્ચન આદિ જીવનની જુદી જુદી પ્રક્રિયાઓ, કર્મકાંડ એને પણ મહત્વ જીવનની અંદર આપવામાં આવેલું છે। વેદ વગેરેની પ્રેરણા લઈ અને માનવ જીવનના જુદા જુદા પ્રાર્થનાઓ છે એ કરવાની પદ્ધતિઓ આપણને જોવા મળે છે। આપણે ત્યાં ઋગ્વેદ છે, સૌથી જૂનો વેદ ગણવામાં આવે છે। કોઈ પણ જુદી જુદી ભાષાઓની જનની છે એ સંસ્કૃત ભાષા છે, એટલા માટે સંસ્કૃતનું આપણે ત્યાં વૈદિકકાલીન સમયથી ખૂબ જ મહત્વ રહેલું છે। આર્યની જે ભાષાઓમાં, શરૂઆતની જે ભાષાઓ છે એમાં સંસ્કૃત છે એ સૌથી પ્રાચીન ભાષા છે એ માનવામાં આવેલી છે। આ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ, જુદી જુદી ઋગ્વેદની શરૂઆતમાં પણ મંગલાચરણની શુભ શરૂઆત કરવામાં આવેલી છે। આ મંગલાચરણ એટલે શું? મંગલાચરણ એટલે કોઈ પણ દેવી દેવતાઓની સ્તુતિ કરતાં પહેલાં માત્ર એક ભગવાન ગણપતિની જે સ્તુતિ કરવામાં આવે, બરાબર વેદની સ્તુતિ કરવામાં આવે એને આપણે મંગલાચરણ કહીએ છીએ। તો આ પાઠની અંદર જુદા જુદા તમને 5-6 શ્લોક છે આપવામાં આવેલા છે, જેની અંદર પ્રથમ શ્લોકની અંદર અગ્નિદેવની સ્તુતિ કરવામાં આવી છે, બીજા શ્લોકની અંદર જે યજ્ઞ આદિ ક્રિયાઓ કરાવનાર પુરોહિતની સ્તુતિ કરવામાં આવેલી છે, ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર ભગવાન શિવની આપણે ઋગ્વેદના શ્લોક દ્વારા, યજુર્વેદના શ્લોક દ્વારા સ્તુતિ કરવામાં આવેલી છે, અને ત્યાર પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો શ્લોક છે તેમની અંદર લૌકિક સંસ્કૃત દ્વારા પુરાણના શ્લોકોનું અહીં વર્ણન કરવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ પ્રથમ પાઠની જે સ્લાઇડ છે એનો પ્રથમ મંત્ર છે એ અહીંયા રાખવામાં આવેલો છે। તો આ મંત્ર છે એની અંદર અગ્નિદેવની સ્તુતિ છે એ કરવામાં આવેલી છે। તો સૌ પ્રથમ આપણે વેદના મંત્રનું ગાન કરશું કે અગ્નિમિદે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમ। આવો આ શ્લોક છે એ ઋગ્વેદના પ્રથમ મંડળના પહેલા અધ્યાયનો પ્રથમ શ્લોક છે એ અહીંયા કહેવામાં આવ્યો છે। આનો ગુજરાતી અર્થ છે એ એવો થાય છે કે હે અગ્નિદેવ, હે યજ્ઞના પુરોહિત, પુરોહિત એટલે યજ્ઞ કરનાર અને યજ્ઞ કરાવનાર જે બ્રાહ્મણ હોય છે એની પણ વાત અહીંયા કરવામાં આવેલી છે। તે યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ, હે યજ્ઞના ઋત્વિજ એટલે કે હે યજ્ઞ કરનાર અને યજ્ઞ કરાવનાર પુરોહિત, રત્નને ધારણ કરનારા ભગવાન સૂર્યદેવને અમે નમસ્કાર કરીએ છીએ, ભગવાન અગ્નિની આપણે સ્તુતિ કરીએ છીએ। તો એનું
अंग्रेजी में ट्रांसलेशन आवी रीतनुं छे, आई प्रे टू अग्नि द प्रिसेप्टर ऑफ द सेक्रिफाइस ध डाइटी लुमिनस ओविंग टू डिवाइन लाइट द ऑफिशियंसी एंटीन प्रिस्ट ऑफ द सेक्रिफाइसिस द वन ऑफरिंग ऑफ ऑब्लेशंस एंड वियरिंग जेम्स। आ पहला श्लोक इंग्लिश की अंदर आप ट्रांसलेशन कर। विद्यार्थी मित्रों धोरण 9 અને ધોરણ 10 ની અંદર બોર્ડના નિયમ પ્રમાણે તમારે હવે શ્લોકનું અનુવાદ છે એ અંગ્રેજીમાં જ કરવાનું છે, એટલા માટે આ પદ્ધતિ છે એ અમે અપનાવેલી છે। તો ફરી એક વખત આપણે આ શ્લોકને જોઈએ। આઈ પ્રે ટુ અગ્નિ ધ પ્રિસેપ્ટર ઓફ ધ સેક્રિફાઈસ ધ ડાઇટી લુમિનસ ઓવિંગ ટુ ડિવાઇન લાઇટ ધ ઓફિશિયન્ટિંગ priest of the sacrifice the one offering oblations and wearing gems। to agni che eni stuti aa rugved ma sha mate karvama aavi to apanne vidyarthi mitro ek vaat samajvi joye ke puran kal ma adi manav na samay thi apne prachin samay thi sau pratham koi e devi tatva tarike koi vastu ni puja karta hoye to e panch तत्व है अग्नि पानी पृथ्वी आकाश ने पृथ्वी आ पंच महाभूत नी आपने पूजा करता आया छे। तो आ पंच महाभूत में अग्नि तत्व जे छे एना द्वारा मानव समाज ठंडी थी आपने रक्षण मेळवी शकीए छीए, खोराक ने पकवी ने खाई शकीए छीए, अनेक प्रकारना अग्नि ना उपयोग द्वारा आपने वाहनों ने चलावी शकीए छीए। तो आ अग्नि ए मानव जीवन माटे खूब ज उपयोगी एवं तत्व छे। आजे अग्याड़ी अंदर जे पारसी लोग होय छे ए तो 24 कलाक अग्नि ने प्रगटेलो राखे छे अने अग्नि नी ज पूजा करे छे, एम आपणा वैदिक धर्म में पण अग्नि नु खूब महत्व छे, एटला माटे अग्निदेवनी आपणे पूजा करीए छीए। तो आपणे त्यां होळी जेवो उत्सव आवे छे त्यारे पण आपणे अग्नि ने प्रगटावीने अग्निदेवनी पूजा अनाजथी फूलोथी श्रीफळथी आपणे करता होईए छीए। तो आवो अग्नि तत्वनी पहला श्लोकनी अंदर पूजा करवामां आवी छे, एनी स्तुति करवामां आवी छे। आ श्लोक जे छे ए ऋग्वेदनो प्रथम मंडळना प्रथम अध्यायनो प्रथम श्लोक छे। तो विद्यार्थी मित्रों आ श्लोकनुं भाषांतर तमारे तमारी बाकी बुकमां साथे लखी लेवानुं छे। त्यार पछी बीजा श्लोक तरफ जाइए के बीजो श्लोक छे ए अग्ने व्रतपते व्रतम चरिष्यामि तच्केयम् तन्मे राज्यतां इवम अपनृतात् सत्यम् उपेति। आ श्लोक छे एनी अंदर एवी वात अग्निदेवनी करी छे के हे व्रतोना अधिपति चरिष्यामि हुं आपनुं पूजन करूं छूं अने तच्केयम् तन्मे राज्यतां એટલે કે અમે તમારું ખૂબ જ આહવાન કરીએ છીએ, તમને નમસ્કાર કરીએ છીએ। ઇદમ અનૃતાત સત્યમ મુપેતિ અને અમને સત્ય તરફથી સત્યના માર્ગ તરફ આગળ વધારો। સત્યમ અનૃતાત એટલે અસત્ય અને સત્યમ મુપેતિ એટલે સત્ય તરફ આગળ લઈ જાઓ। તો મનુષ્ય જીવનની અંદર આપણે પ્રાર્થનાઓનું ખૂબ જ મહત્વ છે, એમ અગ્નિદેવને પ્રાર્થના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હે અગ્નિદેવ અમને અસત્યના માર્ગ તરફથી સત્યના માર્ગ તરફ લઈ જાઓ, અસતોમાં જ્યોતિર્ગમય અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ। અને આપણે ત્યાં ગુજરાતીમાં સુંદર મજાનું એક કાવ્ય પણ છે, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાઓ, અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તુહીનો હું છું તો તુજ દર્શનાદાન દઈ જા। તો આમાં ઈશ્વરની એવી પ્રાર્થના કરવામાં આવી છે કે હે ઈશ્વર અમને અસત્યના માર્ગ તરફથી સત્યના માર્ગ તરફ આગળ વધારો। તો ફરી વખત એક વખત આપણે આ અગ્નિદેવની જે સ્તુતિ છે એનું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોઈએ। ઓ ફાયર ગોડ ધ લોર્ડ ઓફ વોર્સ આઈ વેર
ઓબ્ઝર્વ યોર વોક લેટ ઇટ બી મેડ સક્સેસફુલ સો ધેટ આઈ શેર ગો ટુ વર્ડ્સ ધ ટ્રુથ ફ્રોમ ધ ફોલ્સ હુડ પરિવાર કે હે અગ્નિદેવ તમે અમે તમારા વ્રતોનું પાલન કરીએ છીએ તમે અમને તે રસ્તે લઈ જાઓ જ્યાં અસત્યના રસ્તા તરફથી અમને સત્યનો માર્ગ પ્રકાશિત થાય તો આવું અગ્નિદેવને આપણે પ્રાર્થના દ્વારા કહીએ છીએ ફરી એકવાર જોઈએ ઓ ફાય ગોડ ધેન ધ લોર્ડ ઓફ વોસ આઈ વેલ ઓબ્ઝર્વ યોર વો લેટ ઇટ બી મેડ સક્સેસફુલ સો ધેટ આઈ રોલ ગો ટુ વર્ડ્સ ટુ ટ્રુથ ક્રમ ધ ફોલ્સ ગુડ વિદ્યાર્થી મિત્રો આની અંદર સત્યનું મહત્વ છે એ બતાવવામાં આવ્યું છે કે અગ્નિ જે છે એની અંદર તમે કોઈ પણ વસ્તુઓ છે એ નાખો તો એ બળીને ભસ્મ થઈ જાય એ કોઈ ભેદભાવ રાખતું નથી સોનું હોય તો એને પણ તે બાળી દે છે લોખંડ છે તો એને પણ બાળી શકે છે અને કોઈ કચરો હોય તો એને પણ બાળી શકે છે એમ અગ્નિ દેવ કોઈ તરફ ભેદભાવ રાખતા નથી એમ મનુષ્ય છે એ પણ જો સત્યનું પાલન કરે તો એને ભેદભાવ છે એ રાખવો જોઈએ નહીં સત્ય છે એ દરેકનો સ્વીકાર કરે છે દરેક વ્યક્તિ પ્રત્યે સમભાવ રાખે છે તો સત્ય અને અગ્નિ બંને સમાન વસ્તુ છે એ વાત આપણને ઋગ્વેદનો આ પ્રથમ અધ્યાયનો પાંચમો શ્લોક છે એ આપણને સમજાવે છે ત્યાર પછીનો જે શ્લોક છે એની અંદર ભગવાન શિવની વાત કરવામાં આવી છે ભગવાન શિવની પ્રાર્થના યજુર્વેદના 16મા અધ્યાયનો આ 41મો શ્લોક છે નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ બરાબર ઘણી જગ્યાએ તમે શિવજીના મંદિરમાં ગયા હશો ત્યાં શ્રાવણ મહિનાની અંદર કોઈ રુદ્રીનો પાઠ કરતો હોય તો એવા બ્રાહ્મણો છે આ શ્લોક રુદ્રીની અંદર 16મા અધ્યાયનો આ રૂપ યજુર્વેદનો 41મો શ્લોક છે એ બોલતા હોય છે નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ તો આ શિવ છે એ માનવ જીવન માટે કલ્યાણકારી ઈશ્વર છે અને શિવનો અર્થ જ કલ્યાણ થાય છે ને એટલા માટે અહીં કીધું છે કે શંભવાય ચ શંભ એટલે કે ભગવાન શિવ તો હે ભગવાન શિવ અમે તમને નમસ્કાર કરીએ છીએ મયો ભવાય ચ આ ભવાય એટલે ભવ એટલે સાગર એટલે કે સંસારરૂપી સાગરના તમે ભગવાન શિવ તમને અમે નમસ્કાર કરીએ છીએ અને શંકરાય ચ અમારા દુઃખોને દૂર કરનાર અમે તમને નમસ્કાર કરીએ છીએ મયસ્કરાય એટલે અમને જે કષ્ટ પડે છે એને દૂર કરવાવાળા ભગવાન શિવ અમે તમને નમસ્કાર કરીએ છીએ શિવાય ચ નમઃ અમે ભગવાન કલ્યાણકારી ભગવાન શિવને નમસ્કાર કરીએ છીએ અને શિવતરાય અને દુઃખને જે દુઃખ જીવનની અંદર આવેલા છે એવા દુઃખોનો નાશ કરનાર ભગવાન શિવને અમે નમસ્કાર કરીએ છીએ અલગ અલગ ભગવાન શિવના નામ દ્વારા અલગ અલગ પ્રકારના ગુણોનું વર્ણન છે એ આ શ્લોકની અંદર કરી અને માનવ જીવનનું દુઃખ હે ભગવાન શિવ તમે દૂર કરો એવી વાત આ શ્લોકની અંદર બતાવવામાં આવેલી છે તો એનું ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેશન આવું કંઈક છે કે સેલ્યુટેશન ટુ ધ વન્સ ટુ ગ્રીસ બર્થ ટુ વેલફેર એન્ડ હેપીનેસ હેપીનેસ એટલે આનંદમાં ખુશી સેલ્યુએશન ટુ ધ વન ટુ બ્રીઝ વેલ બ્રિંગ એન્ડ લીડ્સ ટુ હેપીનેસ સેલ્યુએશન ટુ ધ વન હુ ઇઝ ધ ફાઇનલ બ્લીસ એન્ડ ટુ હુ બ્રીઝ ગ્રેટર વેલફેર તો ફરી એક વખત ભાષાંતર જોઈએ કે સેલ્યુએશન ટુ ધ વન હુ ગ્રીઝ બર્થ ટુ વેલફેર એન્ડ હેપીનેસ સેલ્યુએશન ટુ ધ વન હુ બ્રીઝ વેલ બીઈંગ એન્ડ લીડ્સ ટુ હેપીનેસ સેલ્યુએશન ટુ ધ વન હુ ઇઝ ધ ફાઇનલ બ્લીસ એન્ડ હુ બ્રીઝ ગેટર વેલફેર અર્થાત હે ભગવાન શિવ તમે અમારા દુઃખોને દૂર કરનાર છો
તમે અતિ કલ્યાણકારી છો, તમે અમારા કષ્ટને દૂર કરનારા છો, તમે હંમેશા ભવ સાગરના દુઃખોને દૂર કરનાર છો એવા કલ્યાણકારી ભગવાન શિવને અમે નમસ્કાર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે બધા ભગવાન શિવના રૂપને પણ બહારી દેખાવથી પણ ઘણા બધા સંદેશને પ્રાપ્ત કરી રહ્યા છો કે ભગવાન શિવ છે એ ગળાની અંદર સર્પ પહેરે છે. તો એનો અર્થ એવો થાય છે કે સર્પ એટલે પોતે કાળને પણ પોતાના વશમાં રાખી શકે છે, મૃત્યુ છે એ ભગવાન શિવને અથવા શિવના ભક્તને અસર કરી શકતા નથી. એના માથા ઉપર જે ચંદ્ર છે એ ચંદ્ર દ્વારા એ જીવનની અંદર શીતળતા અને તેજસ્વીતાનું પ્રતીક માનવામાં આવે છે. તો એના માથા ઉપરથી જે ગંગા વહે છે એ એવું સૂચન કરે છે કે જીવનની અંદર હંમેશા ગંગા છે એ જ્ઞાનની પ્રવાહી થતા રહેવી જોઈએ એમ ભગવાન શિવ છે આપણને આવા બધા પ્રકારના એના જે ચિહ્નો છે એના દ્વારા આપણને એવું સમજાવવા માગે છે. તો ભગવાન શિવ છે અતિ કલ્યાણકારી દેવ છે, એટલા માટે જીવનની અંદર શિવની ઉપાસના છે એ કરવી જરૂરી છે. જેનાથી તમારું જ્ઞાન શક્તિ, ધ્યાન શક્તિ અને ક્રિયાશક્તિ બધામાં તમને ખૂબ ફાયદો થાય, એટલા માટે આ શ્લોકમાં ભગવાન શિવની પ્રાર્થના કરવામાં આવેલી છે. ત્યાર પછીનો જે શ્લોક છે એ લૌકિક સંસ્કૃતના શ્લોક છે, જેની અંદર પહેલો શ્લોક છે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુવંતિ દિવ્ય સ્તવે વેદે સાંગ પદક્રમોપનિષદે ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત ગતેન મનસા પશ્યંતિ યમ યોગિનો યશ્યાંતમ ન વિદુ સુરાસુરગણા દેવાય તસ્મે નમઃ. તો આ શ્લોક છે એ લૌકિક છંદની અંદર લખાયેલો પુરાણનો શ્લોક છે, જેને આપણે લૌકિક છંદ કહીએ છીએ. તો આ શ્લોક દ્વારા જીવનની અંદર આપણે જુદા જુદા સાકાર ઈશ્વરના સ્વરૂપનું પણ દર્શન કરતા હોઈએ છીએ, માનતા હોઈએ છીએ. જેમ કે બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર એટલે ભગવાન શિવ, મરુત એટલે વાયુદેવ અને સ્તુવંતિ દિવ્ય સ્તવે દિવ્ય એવા સ્તુતિઓ દ્વારા ઈશ્વરની સ્તુતિ કરે છે. તો ઈશ્વરના બે સ્વરૂપ છે એવું અહીંયા જે તત્વજ્ઞાન છે એ આપણને સમજાવે છે. ઋષિ મુનિઓ દ્વારા જે તત્વજ્ઞાન છે, ફિલોસોફી છે, એનું દર્શન કરાવતા આપણને બધાને એવું સમજાવે છે કે ઈશ્વરના બે સ્વરૂપ છે. અમુક લોકો છે એ સાકાર ઈશ્વરને માને છે, તો અમુક લોકો છે એ નિરાકાર ઈશ્વરને માને છે. સાકાર ઈશ્વર એટલે જેને આપણે પ્રેઝન્ટ રૂપમાં મંદિરોમાં જોઈ શકીએ છીએ, દાખલા તરીકે રામ, કૃષ્ણ, હનુમાનજી, શિવ આ બધાને આપણે જોઈ શકીએ છીએ. પણ એક એવું પરમ તત્વ છે જે આપણી આસપાસ હંમેશા રહેતું હોય છે. જે ઈશ્વર તત્વ છે એ દેખાતું નથી, છતાં આપણને અનુભવાય છે, એની શક્તિનો આપણને અહેસાસ થાય છે. તો એવું પરમ તત્વ જે છે એ નિરાકાર સ્વરૂપનું છે, એનું અહીંયા પુરાણ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. એમ સમજાવે છે કે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ. તો યમ એટલે કે જેની, બ્રહ્મા એટલે બ્રહ્મા જેના ચાર મુખ છે, જ્ઞાનના એ દાતા છે અને ભાગ્યના પણ જે વિધાતા છે એવા બ્રહ્મા. વરુણેન્દ્ર, વરુણ પ્લસ ઇન્દ્ર એવી ત્યાં સંધિ છૂટી પડે છે. વરુણ એટલે પાણીના દેવ અને ઇન્દ્ર એટલે સ્વર્ગલોકના રાજા, બરાબર. પાણી એટલે કે વરુણદેવ અને ઇન્દ્રદેવ, રુદ્ર એટલે ભગવાન શિવ અને મરુત એટલે વાયુદેવ, જે સ્તુવંતિ દિવ્ય સ્તવે એટલે કે પોતાની સ્તુતિઓ દ્વારા, સ્તોત્રો દ્વારા સ્તુતિ કરે છે. વેદે સાંગ પદ ક્રમોપનિષદે, વેદે એટલે વેદો, સાંગ એટલે કે ઉપનિષદો અને પદ વેદાંગો, પદ એટલે પદપાઠો, ક્રમો અને ક્રમપાઠો અને ઉપનિષદે. આપણે ત્યાં 108 જેટલા ઉપનિષદો છે. ઉપનિષદ શબ્દનો અર્થ થાય છે ઉપ એટલે નજીક અને નિષદ એટલે બેસીને, નજીક બેસીને જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એને આપણે ઉપનિષદ કહીએ છીએ. આપણે ત્યાં આમ તો 108 ઉપનિષદો છે, પરંતુ એમાંથી મુખ્ય 6 ઉપનિષદો છે, કઠ, કેન, માંડુક્ય, આરણ્યક, કેતરીય, કેતરીય, આવા બધા ઉપનિષદોના નામ છે જે વેદોને સમજવા માટે ઋષિ મુનિએ ઉપનિષદોની રચના કરેલી છે.
तो आवा उपनिषदों अने साम गाहा अने साम वेद जैनु गान करे छे। तो आ बे लीटीनो आपणे अनुवाद जोईए के जैनी ब्रह्मा वरुण इंद्र वायु अने वरुण देव दिव्य स्तोत्रों वडे स्तुति करे छे अने वेदों पदपाठों वेदांगों क्रमपाठों अने उपनिषदों अने सामवेद जेनु गान करे छे। ध्याना वस्थित गतेन मनसा ध्याननी अवस्था ने प्राप्त करेला मनसा योगिनो पश्यन्ति यम यम मतलब जैनी योगीओ मन द्वारा ध्याननी अवस्था ने प्राप्त करेला छे एवा योगीओ ईश्वरना दर्शन करे छे। सामान्य लोको छे एनी एने ईश्वरना दर्शन थता नथी, परंतु योगीओए अभ्यास द्वारा योग द्वारा ईश्वरना दर्शन करी शके छे एवा ईश्वरनी वात अहीं करवामां आवी छे। यश्यांतन विदु सुरा सुरगणाः यश्यांतः यश्य प्लस अंतः जेना अंतने आपणे समझी शकता नथी, न विदु जेने जाणता पण नथी, सुरा सुरगणाः अने जे सुर एटले देवताओ अने असुराः एटले राक्षसो असुरो पण न विदु जेने जाणता नथी, देवाय तस्मै नमः એવા દેવને એવા પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ। તો ફરી એક વખત ગુજરાતીનું ભાષાંતર કરવા જોઈએ, પછી આપણે અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન જોઈએ। જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર વાયુદેવ દિવ્ય સ્તુતિઓ વડે સ્તુતિ કરે છે, વેદો પદપાઠો ક્રમપાઠો વેદાંગો ઉપનિષદો અને સામવેદ જેનું ગાન કરે છે, ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરીને યોગીઓ મનથી ઈશ્વરના દર્શન કરે છે, જેના અંતને અસુરો અને દેવતાઓ પણ જાણી શકતા નથી, એવા દેવને અમે નમસ્કાર કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એનું અંગ્રેજીમાં જે ટ્રાન્સલેશન છે એ નીચે આપેલું છે કે સેલ્યુટેશન ટુ ધ ગોડ હુમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર એન્ડ અધર ડાયસીસ प्रेस वी डिवाइन एक्सीलेंट वर्ड्स होम धोज हू सिंग द हिम्स क्रम सामवेद सिंग विथ सिक्स ओ ऑक्सिलरी प्रा पार्ट्स ऑफ वेद्स पदपाठ क्रमपाठ एंड उपनिषद होम द योगीस सी विथ देयर माइंड देयर मेडिटेशन whose final limit even the demons and gods do not know। બરાબર, તો આ આવા ઈશ્વરની આપણે એક કલ્પના કરવાની છે કે જે સાકાર સ્વરૂપે દેખાતા નથી પરંતુ નિરાકાર સ્વરૂપે દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો શ્લોક જોઈશું। આ ભાષાંતર છે એ તમારે તમારી ફેર બુકમાં લખવાનું છે। તો આગળનો શ્લોક જે છે એના વિશે આપણે વાત કરીએ। ઈશ્વર છે એ કેવા છે? તો એની સરસ મજાની વાત લખી છે કે ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિમ પ્રાણીનામ પાવનમ પાવનાનામ મોહોચ્ચય પદાનામ નિયંત્રક ત્વમેકમ પરેશામ પરમ રક્ષકમ રક્ષકાણામ। આ શું સમજાવે છે? તો સૌ પ્રથમ કે જે ભય ને ભયાનક સંજોગોમાં ભયરૂપ છે, ઈશ્વર છે એ ભયાનક સંજોગોમાં આપણને ભયરૂપ પણ લાગે, એટલે કે દાખલા તરીકે પ્રહલાદ છે ધ્રુવ છે એમને શરૂઆતમાં અગ્નિથી ભય ઉત્પન્ન થયો હતો, નરસિંહ અવતારની અંદર ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લીધો હતો, સિંહ અને મનુષ્યનું રૂપ જોઈને આ ધ્રુવ છે એ ડરી જાય છે। તો ભયાનક સંજોગોમાં ઈશ્વર ભયાનક સ્વરૂપના પણ છે અને ભીષણમ ભીષણાનામ અને ભયંકર સ્વરૂપોમાં પણ તે પાછા ભયંકર પણ છે। ઈશ્વરનું એક શાંત સ્વરૂપ પણ છે અને ઈશ્વરનું એક ભયાનક સ્વરૂપ પણ છે। આપણે પ્રકૃતિની અંદર જોઈએ છીએ કે ઘણી વખત પ્રકૃતિ આપણને રમણીય લાગે છે, સુંદર લાગે છે, તો એ જ પ્રકૃતિ ઘણી વખત વિકરાળ બનીને આપણને ભયંકર પણ લાગે છે। એવું જ ઈશ્વરનું પણ છે કે ભયાનક સંજોગોમાં તે ભયરૂપ છે અને ભયંકર સ્વરૂપમાં તે ભયંકર પણ છે।
गति प्राणीनाम पावनम पावनानाम, मतलब के दरेक प्राणीओनी एक गति छे। जो ईश्वर तत्व धबकार स्वरूपे दरेक जीवनी अंदर धबकारा शुरू न राखे तो मनुष्य पशु पक्षी बधानो ज नाश थई जाय, कोई सजीव रहे नहीं। એટલે દરેક પ્રાણીઓની ગતિ આપણે હાલીએ ચાલીએ દોડીએ બધું કોને કારણે કરી શકીએ છીએ? માત્ર ને માત્ર ઈશ્વરના દ્વારા જ કરી શકીએ છીએ। એટલે કીધું છે કે ગતિ એ સ્વરૂપ દરેક પ્રાણીઓની ગતિ તમે છો, અને પાવનમ પાવનાનામ, પાવન એટલે પવિત્ર, પવિત્રોમાં પણ તમે પવિત્ર છો। ઈશ્વર છે એ પવિત્રમાં પણ પવિત્ર છે, એનાથી વધારે કોઈ બીજું પવિત્ર કે શુદ્ધ કોઈ હોઈ શકે નહીં। એટલે ઈશ્વર પવિત્રમાં પણ પવિત્ર છે। મોહોચ્ચે પદાનામ નિયંત્રમ ત્વમેકમ, મોહોચ્ચે એટલે ઊંચા અને મોટા પદોના તમે એકમાત્ર નિયંત્રક છો। ન્યાયાધીશ છે, ભલે કોર્ટમાં ન્યાય આપે પણ એના ન્યાયાધીશના પણ ન્યાયાધીશ કોણ હોય છે? તો કે ઈશ્વર હોય છે। એને પણ એનો ડર હોય છે કે આપણે કોઈ ખોટો ન્યાય અથવા ચુકાદો ન આપી દઈએ, એટલા માટે એમ કીધું છે કે મોટા અને ઊંચા પદોના એકમાત્ર નિયંત્રક છે એ ઈશ્વર છે। તમે કમ, તમે એકમાત્ર નિયંત્રક છો, નિયંત્રણ કરનાર છો, કંટ્રોલર છો। પરેશામ પરમ રક્ષકમ રક્ષકાણા, અને પરેશામ રક્ષકમ એટલે કે જે ખૂબ પરેશામ એટલે ખૂબ જ મોટા, અને પરમ રક્ષકમ ખૂબ મોટાના પણ તે પોતે રક્ષક છે, અને તે કીડીનું પણ ધ્યાન રાખનારા છે અને હાથીનું પણ ધ્યાન રાખનાર, બધાનું રક્ષણ કરનાર છે। રક્ષકોના પણ તમે રક્ષક છો, અને રક્ષકમ રક્ષકાણા, રક્ષકોના પણ તમે રક્ષક છો। તો વિદ્યાર્થી મિત્રો, આવા ઈશ્વરની ઋષિઓએ જે વાત આપણને સમજાવી છે એમાં શ્રદ્ધા આપણે રાખવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, એમાં લખ્યું છે કે ઓ ગોડ યુ આર ધ ફિયર ઇન ધ ફિયરફુલ થિંગ્સ, ધ ફિલિંગ્સ ઓફ ટેરર ઇન ધ ટેરિબલ થિંગ્સ, ધ રિફ્યુઝ ઓફ ઓલ લિવિંગ બેઝિસ, ધ સેક્રેટન્સ એમોંગ ધ સેક્રેટ થિંગ્સ, કંટ્રોલર ઓફ પર્સનલ હેડિંગ, વેરી હાઈ પોટ્સ ધ મોસ્ટ એક્સિલન્ટ ઓફ ધ એક્સિલન્ટ એન્ડ ધ પ્રોટેક્ટર ઓફ પ્રોટેક્ટર્સ, બરાબર? એટલે કે કોઈ રક્ષકોના પણ તે રક્ષક છે। ફરી એકવાર જોઈએ, ઓ ગોડ યુ આર ધ ફિયર ઇન ધ ફિયરફુલ થિંગ્સ, ધ રિફ્યુઝ એન્ડ ફિયરફુલ રિફ્યુઝ એન્ડ ઓફ ઓલ લિવિંગ બેઝિંગ ધ સેક્રેટન્સ એમોંગ ધ સેક્રેટ્સ થિંગ્સ, કંટ્રોલર ઓફ ધ પર્સન હેડિંગ વેરી હાઈ પ્રોટેસ્ટ એન્ડ ધ મોસ્ટ એક્સિલન્ટ ઓફ ધ એક્સિલન્ટ એન્ડ ધ પ્રોટેક્ટર ઓફ ધ પ્રોટેક્ટર્સ, બરાબર? એટલે ભયોજનક સંજોગોમાં તમે ભયરૂપ છો, અને ભયંકર સંજોગોમાં પણ તમે ભયંકર છો। દરેક પ્રાણીઓની તમે ગતિ છો, અને પવિત્રમાં તમે પવિત્ર છો। ઊંચા અને મોટા પદોના તમે એકમાત્ર નિયંત્રક એટલે કે કંટ્રોલર છો, અને રક્ષકોના પણ તમે રક્ષક છો। તો આ શ્લોક છે એ લૌકિક સંસ્કૃતની અંદર પાંચમો શ્લોક છે, એનું આ ભાષાંતર આવી રીતે તમારે કરવાનું છે। આપણે હવે છેલ્લા શ્લોક તરફ જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણને ઈશ્વર છે માનવ જીવનને કેવી રીતે ઉપયોગી છે, એનામાં શા માટે શ્રદ્ધા આપણે રાખવી જરૂરી છે। તો અહીં લખ્યું છે, વયમ ત્વામ સ્મરામો, વયમ ત્વામ ભજામો, વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામો, સદેકમ નિધાનમ નિરાલંબ મીશમ ભવામ બોધિગોતમ શરણ્યમ વ્રજામો। એટલે શું? તો ઈશ્વરને વયમ શબ્દથી રજૂ કરવામાં આવ્યા છે। અહમ શબ્દનું આપણે બહુવચન છે વયમ, વયમ એટલે અમે, ત્વામ સ્મરામો, ત્વામ એટલે તમને, સ્મરામો એટલે સ્મરણ કરીએ છીએ, વયમ ત્વામ ભજામો અમે તમને ભજીએ છીએ, વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામો હે જગતના સાક્ષી રૂપ પરમેશ્વર અમે તમને નમન કરીએ છીએ, સદેકમ નિદાનમ
એટલે કે તમે એકમાત્ર જ્ઞાનના ભંડાર સ્વરૂપ છો અને નિરાલંબ મિશમ તમે જે નિરાધાર લોકોના એકમાત્ર આધારરૂપ પણ તમે જ છો। ભવાં ભવતિ પોતમ શરણ્યમ વ્રજામ એટલે કે ભવસાગર રૂપી સાગરમાં તરવાની એકમાત્ર નાવ તમે છો એટલે કે ઈશ્વર છે। ઈશ્વર સિવાય આ દુનિયામાં દરેક માણસ છે અધૂરો છે એટલા માટે એ ઓ ઈશ્વર વજીએ તને મોટું છે તુજ નામ આવું આપણે પ્રાર્થનામાં પણ ગાતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ શ્લોકનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન જોઈએ કે વે રિમેમ્બર યુ વી આર ડિવોય યુ ટુ વી બો ડાઉન ટુ યુ ધ વિટનેસ ટુ ધ વર્લ્ડ યુ આર ધ ઇન્ટરનલ ટ્રેઝર સેલ્ફ સપોર્ટિંગ ગોડ વી રિસોર્ટ યુ ટુ યુ ધ પ્રોટેક્ટર યુ આર અ બોર્ડ ઇન ધ ઓશન ઇન ધ ટ્રોમ ઓફ ધીસ વર્લ્ડ બરાબર। આ જગતની અંદર જે કોઈ આપણને મદદરૂપ થનાર છે આપણો આધાર છે એ આ ઈશ્વર પરમાત્મા છે તો એના ઉપર આપણે શ્રદ્ધા રાખવી જોઈએ। ફરી એકવાર જોઈએ વી રિમેમ્બર યુ વી આર ડિવોઇડ ટુ યુ વી બો ડાઉન ટુ યુ ધ વિટનેસ ટુ ધ વર્લ્ડ યુ આર ધ ઇન્ટરનલ ટ્રેઝર સેલ્ફ સપોર્ટિંગ ગોડ વી રિસોર્ટ ટુ યુ ધ પ્રોટેક્ટર યુ આર ધ ગોડ ઇન ધ ઓશન ઇન ધ ફોર્મ ઓફ ધીસ વર્લ્ડ। તો અમે તમને સ્મરણ કરીએ છીએ અમે તમને ભજીએ છીએ અમે જગતના સાક્ષીરૂપ એકમાત્ર તમને અમે એને નમસ્કાર કરીએ છીએ। તમે એકમાત્ર જ્ઞાનના ભંડાર સ્વરૂપ છો નિરાધારના તમે એકમાત્ર આધાર છો અને તમે ભવસાગરરૂપી નામના એકમાત્ર આધારરૂપ છો। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લૌકિક છંદ દ્વારા શ્લોકોનું અનુવાદ જોયું અને સાથે સાથે વેદના પણ શ્લોકનું અનુવાદ જોયું તો આશા રાખું છું કે તમને આ બધા